જિલ્લાતંત્રની જગાડવા માટે ભુજ શહેર કોંગ્રેસ દ્વારા રસ્તા ઉપર વૃક્ષો વાવી આશ્ચર્યજનક પહેલ. ભુજ શહેરના સ્ટેશન રોડ ઉપરની હાલત છેલ્લા કેટલાય સમયથી ખરાબ છે, પરંતુ વરસાદ પડ્યા બાદ રસ્તાની હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે. આ અગાઉ ભુજ શહેર કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા અને સુતેલા તંત્રને ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યો હતો, છતાં પણ આજ દિવસ સુધી ત્યાંની હાલતમાં કંઈ જ સુધારો જોવા નથી મળ્યો. હવે આ રોડની અંદર પાણીના તળાવ ભરાઈ ગયા હોય તેવું દેખાઈ આવે છે. આ જગ્યા ઉપર એક વાહન પણ ઉથલી ગયું હતું તેવી આ રોડ રસ્તાની હાલત ગંભીર છે. તો આ બાબતે ભુજ શહેર કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક પ્રોગ્રામ આપી રસ્તા પર વૃક્ષો વાવીને ચક્કાજામ કરવામાં આવ્યું હતું. બાદમાં આ તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓની ધરપકડ પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. તો ભુજ શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દેશના વડાપ્રધાન જ્યારે ભુજની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ભુજની અંદર રસ્તાઓ બનાવાઈ રહ્યા છે, જ્યાંથી મોદી સાહેબ પસાર થવાના છે તો પછી ભુજના બીજા રસ્તાઓને ક્યારે બનાવાશે. જે રસ્તાઓ ઉપરથી ચાલતી પબ્લિક હવે ભુજ નગરપાલિકાના વહીવટથી ખૂબ જ ત્રસ્ત થઈ ગઈ છે. તો દરરોજ નિયમિત રસ્તાઓની સફાઈ પણ થવી જોઈએ. ભુજ નગરપાલિકાના વહીવટથી પબ્લિક ખૂબ જ ત્રસ્ત થઈ ગઈ છે. તમે જોઈ શકો છો બધે અહીંયા જો ખાડા એટલા છે કે હાલી શકાતું નથી, અને મારા જેવો અપંગ માણસ કોઈ હિસાબે હાલી ન શકે. તો અહીંયા મને ખાડા ધોઈને ખાડા તકલીફ લીધું, હું પડી ગયો. ખાડા છે એટલા કે વાત મૂકી દઉં, તમે પોતાની રીતે જોઈ શકો છો. ખાડામાં બેલેન્સ ના રહે પગમાં, અપંગ માણસ કોઈ પણ હાલી શકે એવું નથી. આ ખાડા કોઈ ના, રોડ નવા બને, બીજું જે રોડ બનાવે છે એ કંઈક. હવે એમ કહું છું કે આ દિવ્યાંગ માણસોની હેલ્પ આ કોઈ પણ રોડ ઉપર હાલી શકે એવું નથી. અમારી સરકારને વિનંતી છે કે આ રોડ સારા બનાવે. ભુજ શહેરમાં સ્ટેશન રોડ ઉપર લાંબા સમયથી રસ્તાની હાલત બહુ જ ખરાબ છે. વરસાદ પછી વધારે ખરાબ થઈ. અગાઉ પણ શહેર કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ હજી સુધી પરિસ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી. દિવસા દિવસ હાલત ખરાબ થતી જાય છે. હવે તો રોડમાં પાણીના તળાવ ભરાતા થયા છે. વચ્ચે એક વાન પણ ઉથલી ગયું હતું અને ગંભીર કોઈ માણસને જાનહાની થાય એવો પ્રશ્ન હતો, પરંતુ સદભાગ્ય કે ત્યારે કાંઈ થયું નહીં. હજી આવી પરિસ્થિતિ રહી તો ભવિષ્યમાં આવું બની શકે છે, આવા બનાવ ન બને એના માટે શહેર કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમમાં રસ્તાના ખાડાઓમાં વૃક્ષ વાવી અને રસ્તો બંધ કરી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ભુજ શહેરના તમામ રસ્તાઓની હાલત ખરાબ છે. વડાપ્રધાન શ્રી જ્યાંથી પસાર થવાના છે એ રસ્તાઓની જરૂર ન હોવા છતાં, તાજેતરમાં જ બનેલા હોવા છતાં ફરીથી બનાવવામાં આવી રહ્યા છે. અને જે ટેક્સ પેયર જનતા છે, જે પોતાની પરસેવાના પૈસા સરકારને ટેક્સ સ્વરૂપે ચૂકવે છે, એ લોકોને જ્યાંથી પસાર થવાનું છે, એ જ્યાંથી હજારો લોકો પસાર થાય છે રોજ, એ રસ્તાઓની હાલત બહુ દયનીય છે. આ ખરેખર ગંભીર બાબત કહેવાય. ભાજપ આ શરમ વગરનો પક્ષ છે કે પોતાના વડાપ્રધાન માટે યુદ્ધના ધોરણે બધું થઈ શકતું હોય તો આ ઈચ્છાશક્તિ નથી. જો તંત્રમાં ઈચ્છાશક્તિ હોય તો ભુજના તમામ રસ્તા બની જવા જોઈએ. અને વડાપ્રધાન શ્રી આવે છે તો ભુજિયાના 200-300 કરોડ રૂપિયાનો ખર્ચો છે, 50 કરોડ બીજા માંગીને પણ ભુજના રસ્તા સારા કરી દેવાની આ તંત્રની ફરજ છે. હજી જે બીજા રસ્તાઓમાં આવી જ પરિસ્થિતિ છે ત્યાં પણ આવો ને આવો વિરોધ કરવામાં આવશે. ગુરુ મોબાઈલ પોઈન્ટ, અમારે ત્યાંથી આપને બેસ્ટ સર્વિસ મળી રહેશે, તો સાથે ઓછા નફે વધુ સેલ. અમારે ત્યાંથી આપને મળી રહેશે દરેક કંપનીના મોબાઈલ. જૂના મોબાઈલ બિલ બોક્સ સાથે વિશાળ રેન્જમાં ઉપલબ્ધ છે, જેમાં રૂપિયા 2000 થી કરી ફૂલ રેન્જ આપને મળી રહેશે. આ સાથે જ બજાજ, એચડીબી ફાઇનાન્સ, સેમસંગ ફાઇનાન્સ, એચડીબી ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. આપ લોન પર મોબાઈલ મેળવી શકો છો. અમારી બીજી બ્રાન્ચ લાલ ટેકરી, ગુરુ મોબાઈલ પોઈન્ટ, સેમસંગ કેર સેન્ટર નીચે. દરેક કંપનીના મોબાઈલ રિપેરિંગ કરી આપવામાં આવશે. દરેક પ્રકારની લેટેસ્ટ એસેસરીઝ પણ મળી રહેશે.
દરેક પ્રકારની લેટેસ્ટ એસેસરીઝમાં આપને મળશે પાવર બેંક, સ્માર્ટ વોચ, સ્પીકર, નેક બેન્ડ, કવર ગ્લાસ, આ ઉપરાંત અનેક વેરાયટી. અમારું સરનામું નોંધી લેશો, વાણિયાવાડ જનતાગર પાસે હોટેલ આભાની નીચે, બસ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક નંબર આનંદભાઈ 9913535323, અમિતભાઈ 8980143777, હરપાલ સિંહ 9924112123, મિતેશભાઈ 8460284064.